गुड मॉर्निंग फ्रेंड्स, मित्रों आपणे छेल्ला बे लेक्चर्स में अंग्रेजी भाषा नी अंदर नकार वाक्यों मतलब के नेगेटिव सेंटेन्सीस केवी रीते बनावाय एनी चर्चा करी। बहु झड़पथी रिविजन करी लईए। आपणे जाणीए छीए के अंग्रेजी भाषानुं कोई विधान वाक्य होय तो એમાં સૌથી પહેલા કર્તા મુકાય છે અને પછી સહાયકારક ક્રિયાપદ હોય છે। પણ વાક્યને જો નકાર કરવું છે તો વાક્યમાં જે સહાયકારક ક્રિયાપદ આવે છે એની પાછળ તમારે નોટ મૂકવાનું છે। આવું કંઈક આપણે શીખ્યા, એનો મતલબ એવો થાય કે વાક્યને નેગેટિવ બનાવતી વખતે સહાયકારક ક્રિયાપદ એ એક અગત્યનો શબ્દ છે, કારણ કે એની પાછળ તમારે નોટ મૂકવાનું છે। હવે આજે આપણે વાત કરવી છે વાક્યને પ્રશ્નાર્થ કેમ બનાવાય। કોઈ પણ વાક્યને પ્રશ્ન સ્વરૂપે રજૂ કરવું હોય તો અંગ્રેજી ભાષામાં કઈ રીતે રજૂ કરાય એની આપણે કંઈક વાત કરવી છે। હમણાં જ મેં કહ્યું એ પ્રમાણે विधान वाक्य नी अंदर करता सौ प्रथम, त्यारबाद सहायकारक क्रियापद, त्यारबाद मुख्य क्रियापदनु कोई योग्य रूप, एना पछी कर्म अने अन्य शब्दों मुकाता होय छे। जे रीते नकार वाक्य बनावती वक्ते मात्र एक ज नियम तमारे ध्यान में राखवानो छे કે સહાયકારક ક્રિયાપદની પાછળ નોટ મુકાય, એવી જ રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે પણ અલગ અલગ કાળની પ્રશ્નાર્થ રચના કે એવું કંઈ તમારે ગોખવાનું કે શીખવાની જરૂર નથી। માત્ર એક જ બાબત તમારે ધ્યાનમાં લેવાની છે, ધ્યાનમાં રાખવાની છે કે વાક્યમાં જે સહાયકારક ક્રિયાપદ આવતું હોય એ સહાયકારક ક્રિયાપદને વિધાન વાક્યમાં કરતાની પાછળ રાખો છો, પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે એને કરતાની પૂર્વે મતલબ કે કરતાની પહેલાં મૂકી દો એટલે વાક્ય પ્રશ્નાર્થ બની જશે। પછી ગમે તે કાળનું વાક્ય હોય, સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ આર હોય તો એ આગળ આવી જશે, વોઝ વર હોય આગળ આવી જશે, હેવ હેઝ હેડ હોય આગળ આવી જશે, શેલ કે વિલ હોય તો એ પણ આગળ આવી જશે। માત્ર આ એક જ નિયમ, સહાયકારક ક્રિયાપદને કર્તાની પૂર્વે મૂકી દેવાથી વાક્ય પ્રશ્નાર્થ બનશે। એટલે અલગ અલગ કાળની પ્રશ્નાર્થ વાક્યની રચના કેવી હોય એ તમારે કોઈ પાકું કરવાનું કે ગોખવાનું નથી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો। ઓકે, આપણે થોડા એક્ઝામ્પલ્સ જોઈએ। ઓન યોર સ્ક્રીન યુ કેન રીડ ધ ટાઇટલ ઓફ ધ ટોપિક ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ। પ્રશ્નાર્થ વાક્યને ઇંગ્લિશમાં ઇન્ટરોગેટિવ એવું કહેવામાં આવે છે, એટલે અહીંયા ટાઇટલ તમને વંચાય છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ। લેટ અસ સી You can read on the screen interrogative sentences kene kevai jojo barabar apne janiye chhiye ke angrezi bhasha ma koi pan kaal nu vidhan vakya hoy to teni shuruat karta thi thai che main tamne hamna j kahyu barabar ane tena pachi sahayakarak kriya pad mukai che have jo પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો સહાયકારક ક્રિયાપદને કર્તાની પૂર્વે મુકાય છે। બસ સિમ્પલ આ એક જ રૂલ તમારે યાદ રાખવાનો છે। જોઈએ આપણે એક એક ટેન્સ લેતા જઈએ અને એના એક્ઝામ્પલ્સ જોઈએ। એક્ઝામ્પલ્સ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મતલબ
चालू वर्तमान काल। मित्रों तमने याद ज हशे कि नेगेटिव सेंटेंसीज ना एक्जाम्पल्स आपणे जोया त्यारे पण शुरुआत चालू वर्तमान काल थी ज करेली हती। जोईए प्रश्नार्थ वाक्य केवी रीते बनावेला छे। फर्स्ट एक्जाम्पल, आई एम वॉकिंग केरफुली। हवे आ वाक्य चालू वर्तमान कालनुं छे एवुं मारे तमने कहेवानी जरूर नथी, कारण के ऑलरेडी आ टाइपना घणा बधा सेंटेन्सीस अत्यार सुधीमां आपणे જોઈ ચૂક્યા છીએ। હવે આનો તમારે ક્વેશ્ચન બનાવવો છે તો સિમ્પલ એક જ કામ કરો, એમ સહાયકારક ક્રિયાપદને આગળ લઈ લો। એમ આઈ વર્કિંગ કેરફુલી। સેકન્ડ એક્ઝામ્પલ, વી આર એન્જોઈંગ ધ ગેમ। અહીંયા આર સહાયકારક ક્રિયાપદ છે, એ આગળ આવી જશે। આર વી એન્જોઈંગ ધ ગેમ, શું આપણે ગેમને એન્જોય કરી રહ્યા છીએ, ખરેખર કરીએ છીએ એન્જોય કે પછી કંટાળો આવે છે। નેક્સ્ટ એક્ઝામ્પલ, હી ઇઝ સિંગિંગ અ સોંગ। ઇઝ સહાયકારક ક્રિયાપદ છે, આગળ આવી જશે। ઇઝ હી સિંગિંગ અ સોંગ। નેક્સ્ટ એક્ઝામ્પલ, फोर्थ एग्जाम्पल, सीमा इज कूकिंग इन द किचन। अहीं सीमा छे एटले एनी साथे सहायकारक क्रियापद इज होय, ए इज आगळ आवी जशे। इज सीमा कूकिंग इन द किचन। मित्रों किचन शब्द बोलती वक्ते घणा बधा विद्यार्थीओ किचेन किचेन करता होय छे। बे शब्द તમારા માટે બહુ અવારનવાર ઉપયોગમાં આવતા જે શબ્દો છે, કિચન અને કિચેઇન, મોટેભાગે બંનેનો મિનિંગ તમને ખબર જ છે, પણ બોલતી વખતે ઉચ્ચારમાં ઘણા વિદ્યાર્થીઓ આડાઅવળો ઉચ્ચાર કરી દેતા હોય છે। કિચેઇન મતલબ કે ચાવી રાખવા માટેની જે ચેઇન છે, ચાવી રાખવા માટેની જે સાંકળ છે, જેને આપણે કિચેઇન કહીએ। પણ કેટલાક લોકો કિચેઇનને, બાળકોની વાત છે વિદ્યાર્થીઓની તમારી, કે કિચેઇનને કિચન કિચન કરતા હોય છે કે મારું સાયકલનું કિચન ક્યાં કે મારું કિચન ક્યાં, જ્યારે કિચન રસોડું જે છે એને કેટલાક કિચેઇન એવું બોલી દેતા હોય છે બાળકો। એટલે ઉચ્ચાર કરતી વખતે બરાબર ધ્યાન રાખવાનું છે। નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5, ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ક્રિકેટ। અહીંયા ઓક્ઝિલરી વર્બ આર છે, આગળ આવી જશે। Are the children playing cricket? જો મિત્રો આપણે એક્ઝામ્પલ્સ બને ત્યાં સુધી એવા લેવાની કોશિશ કરીએ છીએ કે જેમાં અલગ અલગ પ્રકારના કર્તા આવી જતા હોય અને અલગ અલગ સહાયકારક ક્રિયાપદો પણ આવી જતા હોય। એમ, ઇઝ અને આર ત્રણેય આવી ગયા એવા એક્ઝામ્પલ્સ આપણે જોયા। નેક્સ્ટ ટેન્સ ઉપર આવીએ, ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, મતલબ પૂર્ણ વર્તમાન કાળ। નેગેટિવ સેન્ટેન્સમાં જેમ આપણે કર્યું હતું એમ જ અહીંયા આપણે સાદા વર્તમાન કાળને બાકી રાખીએ છીએ। શા માટે બાકી રાખીએ છીએ તમને પછીથી ખબર પડશે। ઓકે, પૂર્ણ વર્તમાન કાળના પ્રશ્નાર્થ વાક્યના એક્ઝામ્પલ્સ જોઈએ। આઈ હેવ સોલ્વડ ધ પ્રોબ્લેમ। તમને ખબર છે કે પૂર્ણ વર્તમાન કાળની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે હેવ અને હેઝ વપરાતા હોય છે। અહીંયા હેવ ક્રિયાપદ છે સહાયકારક ક્રિયાપદ, એને આગળ લઈ લો। હેવ આઈ સોલ્વડ ધ પ્રોબ્લેમ। નેક્સ્ટ એક્ઝામ્પલ, વી હેવ લોસ્ટ ધ મેચ। કરતા તરીકે પહેલા ઉદાહરણમાં આપણે આઈ રાખ્યું, હવે વી છે, એની સાથે પણ હેવ સહાયકારક ક્રિયાપદ હોય જે આગળ આવી જશે। હેવ વી લોસ્ટ ધ મેચ, શું આપણે મેચ હારી ગયા છીએ? નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 8, યુ હેવ સ્ટાર્ટેડ ધ વર્ક। તમે કામ શરૂ કરી દીધું છે, મતલબ અત્યારે તમે ઓલરેડી શરૂ કરી દીધું છે અને અત્યારે કામ હજી કરો જ છો।
हेव यू स्टार्टेड द वर्क? हेव आगळ आवी गयुं। एक्जाम्पल नंबर 9, प्रिया हेज गॉन टू स्कूल। अहीं कर्ता तरीके प्रिया छे, एटला माटे सहायकारक क्रियापद हेव ने बदले हेज आवी गयुं। तमने याद करावी दऊं के कर्ता त्रीजो पुरुष एक वचन होय त्यारे हेज वपरातुं होय छे। आ हेज आगळ आवी जशे। हेज प्रिया गॉन टू स्कूल? नेक्स्ट एक्जाम्पल, दे हेव रिटर्न्ड होम। तेओ घरे पाछा आवी गया छे। हवे आपणे प्रश्न पूछ्यो छे कि तेओ घरे पाछा आवी गया छे, तो हेव आगळ लई लो। हेव दे रिटर्न्ड होम? शुं तेओ घरे पाछा आवी गया छे? नेक्स्ट एक्जाम्पल, नेक्स्ट टेन्स उपर आवीए, द पास्ट कंटीन्युअस टेन्स। चालू भूतकाळना उदाहरणों। बे वर्तमानकाळनी वात करी लीधी, चालू वर्तमान अने पूर्ण वर्तमान। हवे चालू भूतकाळनी वात करीए। फर्स्ट एक्जाम्पल, मतलब 11th एक्जाम्पल, आई वॉज स्लीपिंग एट दैट टाइम। तो वोज सहायकारक क्रियापद छे, आगळ आवी जशे। वोज आई स्लीपिंग एट दैट टाइम? मित्रों, तमने याद हशे ज के चालू भूतकाळनी अंदर सहायकारक क्रियापद तरीके वोज अने वर वापरवाना होय छे। ओके, एक्जाम्पल नंबर 12, वी वर वॉचिंग अ मूवी। वी नी साथे वर सहायकारक क्रियापद आवशे, जे आगळ आवी जशे। वर वी वॉचिंग अ मूवी? आपणे જાણીએ છીએ કે મોટાભાગના લોકો WERE નો ઉચ્ચાર વેર કરતા હોય છે, પણ ખરેખર એનો સાચો ઉચ્ચાર કરવાનો છે વર. ઓકે, એક્ઝામ્પલ નંબર 13, યુ વર વેઇટિંગ ફોર યોર ફ્રેન્ડ। યુની સાથે પણ વર આવે, તમને ખબર છે વોઝ માત્ર આઈની સાથે, મતલબ કે પ્રથમ પુરુષ એક વચનમાં અને ત્રીજા પુરુષ એક વચનમાં આવશે, બાકી બધે વર સહાયકારક ક્રિયાપદ આવે। યુ વર વેઇટિંગ ફોર યોર ફ્રેન્ડ, પ્રશ્નાર્થ, વર યુ વેઇટિંગ ફોર યોર ફ્રેન્ડ? શું તમે તમારા ફ્રેન્ડની રાહ જોતા હતા? નેક્સ્ટ, કોહલી વોઝ પ્લેઇંગ ફૂટબોલ। અહીંયા કર્તા તરીકે કોહલી છે ત્રીજો પુરુષ એક વચન, એટલે વોઝ સહાયકારક ક્રિયાપદ અને એ આગળ આવી જશે। વોઝ કોહલી પ્લેઇંગ ફૂટબોલ? શું કોહલી ફૂટબોલ રમતો હતો? નેક્સ્ટ, એક્ઝામ્પલ નંબર 15, ધ ગર્લ્સ વર પ્લકિંગ ફ્લાવર્સ। છોકરીઓ ફૂલો ચૂંટી રહી હતી, પણ હવે પ્રશ્ન સ્વરૂપે મૂકવું છે, તો શું છોકરીઓ ફૂલો ચૂંટી રહી હતી? ઇંગ્લિશમાં, વર ધ ગર્લ્સ પ્લકિંગ ફ્લાવર્સ? જો મિત્રો, તમે જેટલા એક્ઝામ્પલ્સ જોયા તમે જોઈ શકો છો બહુ ઇઝી છે, માત્ર સહાયકારક ક્રિયાપદને આગળ મૂકવાનું છે। ઓકે, નેક્સ્ટ ટેન્સ ઉપર આવીએ, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ। ભૂતકાળમાં આપણે માત્ર ચાલુ ભૂતકાળના એક્ઝામ્પલ્સ જોયા, સાદા ભૂતકાળના એક્ઝામ્પલ્સની વાત આપણે પછી કરીશું। ઓકે, સાદો ભવિષ્યકાળ, એક્ઝામ્પલ નંબર 1, દેટ મીન્સ એક્ઝામ્પલ નંબર 16, આઈ શેલ ગેટ અ ચાન્સ। તમને ખબર છે મિત્રો કે સાદા ભવિષ્યકાળમાં શેલ અને વિલ સહાયકારક હોય છે, આગળ આવશે। શેલ આઈ ગેટ અ ચાન્સ? શું મને ચાન્સ મળશે? 17, યુ વિલ વિઝિટ ધ બુક ફેર। યુની સાથે વિલ આવે,
विल यू विजिट द बुक फेयर. नेक्स्ट एग्जाम्पल 18, 19, 20. ही विल अटेंड द मीटिंग. हिनी साथे पण विल आवशे. शेल मात्र प्रथम पुरुष एक वचन अने बहुवचन मतलब के आई अने वी नी साथे शेल होय बाकी बधे विल होय जे तमे जाणो छो. ही विल अटेंड द मीटिंग. वॉट केन बी द क्वेश्चन. विल ही अटेंड द मीटिंग. शू ए मीटिंग अटेंड करशे. एग्जाम्पल नंबर 19. लता विल सिंग अ गुजराती सॉन्ग. तो अहीं लता नी साथे विल छे जे आगळ आवी जशे. विल लता सिंग अ गुजराती सॉन्ग. नेक्स्ट एग्जाम्पल दे विल परचेज अ न्यू हाउस. तो दे नी साथे विल छे जे आगळ आवशे. विल दे परचेज अ न्यू हाउस. तो मित्रों आज 20 एग्जाम्पल्स आपणे जोया एनी अंदर तमे अलग अलग काळना मतलब के चालू वर्तमान काळ, पूर्ण वर्तमान काळ, चालू भूतकाळ अने सादो भविष्यकाळ आ चार काळना एग्जाम्पल्स आपणे जोया. एग्जाम्पल्स नी अंदर आपणे आई, वी, ही, शी, धे, यू आ बधा ज करता आवी जाय एवी रीते एग्जाम्पल्स सेट करेला छे. व्यक्तिनुं नाम होय करता तरीके तो ए आवी जाय एवा पण एग्जाम्पल्स आपणे मूकेला छे. ओके, हवे आ चार टेन्सना एग्जाम्पल्स तमे समझी गया. आ चारे चार टेन्सीसना प्रश्नार्थ वाक्यो केवी रीते बनावाय एनो तमने आइडिया आवी गयो. हवे तमे जे नवमा धोरणमां टेन्सीस शीखेला छो कुल 6 टेन्सीस शीखेला छो जेमाना 2 सादो वर्तमान अने सादो भूतकाळ आ बन्नेना एक्जाम्पल्स आनी अंदर नथी. एनी वात आपणे नेक्स्ट लेक्चरमां करीशुं. पण तमे अनुमान करो કે શા માટે આપણે એને નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ છીએ. નેગેટિવ સેન્ટેન્સીસ બરાબર યાદ કરો. એમાં પણ આપણે સાદા વર્તમાન અને સાદા ભૂતકાળના નેગેટિવ સેન્ટેન્સીસ માટેનું લેક્ચર અલગ રાખેલું હતું. તમે બરાબર યાદ કરશો તો એક બાબત તમને યાદ આવશે. છતાં હું માત્ર તમને હિન્ટ આપી દઉં છું કે સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળના વિધાન વાક્યમાં હકારવાચક હોય તો કોઈ સહાયકારક ક્રિયાપદ હોતું નથી. આપણે આ જાણીએ છીએ. નેગેટિવ સેન્ટેન્સીસ વખતે પણ આ વાત થઈ છે. ત્યારે આપણે કંઈક સહાયકારક ક્રિયાપદ નેગેટિવ બનાવવા માટે વાપરેલું હતું. તો એ બાબત તમને હું ખાલી યાદ કરાવી દઉં છું જેથી નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્નાર્થ વાક્યો એના કેવા હોય એ શીખીએ એ પહેલાં તમે જ અનુમાનથી આ બાબત બરાબર સમજી જશો કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શું કરવાના છીએ. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાદો વર્તમાન અને સાદા ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યોના ઉદાહરણો અને સમજૂતી જોઈશું. ત્યાં સુધી ગુડ બાય, સ્ટે સેફ.